રાધનપુરની સોનલનગર સોસાયટીમાં વરસાદી પાણીનો નિકાલ ન થતાં ભારે હાલાકી. માર્ગ પર ડિજનસમાં પાણી ભરાઈ રહેતા અવરજવરમાં લોકોને મુશ્કેલી આવી રહી છે. લોકો જાહેર રોડ રસ્તા ઉપર ઉતરી પાલિકા હાય હાય અને ધારાસભ્ય હાય હાયના નારા લગાવી ચક્કા જામ કરી પાલિકા તંત્ર સહિત સ્થાનિક ધારાસભ્ય લવિંગજીનો વિરોધ દર્શાવ્યો. રાધનપુર શહેરી વિસ્તારમાં આવેલ સોનલનગર સોસાયટીમાં વર્ષોથી માર્ગ પર ડિજનસમાં પાણી ભરાઈ રહેવાની સમસ્યા છે, જે સ્થાનિકો દ્વારા અનેકવાર રજૂઆતો કરવા છતાં સમસ્યાનું નિવારણ ન આવતા સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. લોકો રસ્તા ઉપર ઉતરી ચક્કા જામ કરી ધારાસભ્ય સહિત પાલિકા તંત્રનો ઉગ્ર વિરોધ પ્રદર્શન કરતા નજરે પડ્યા છે. શહેરના વોર્ડ 7માં આવેલ સોનલનગર સોસાયટીમાં ઘણા સમયથી માર્ગ બિસ્માર છે. ગટરનું ગંદુ પાણી ઉભરાવાની સમસ્યા છે, જેને લઈને માર્ગ પર ગટરનું ગંદુ પાણી ફરી વળતા માર્ગ પર સ્થાનિકોને ચાલવું પણ મુશ્કેલ બન્યું છે. રસ્તા ઉપર ટીચરસમાં પાણી ભરાઈ રહેતા ત્યાંથી પસાર થતા વિદ્યાર્થીઓ, વાહન ચાલકો સહિત સ્થાનિક લોકો માટે આ રસ્તો માથાના દુખાવા સમાન બન્યો છે. આ વિસ્તારમાં સ્કૂલો આવેલ હોય વિદ્યાર્થીઓ ગટરના ગંદા પાણીમાં ચાલવા મજબૂર બન્યા છે. રાધનપુરના ધારાસભ્ય લવિનજી ઠાકોરના નિવાસસ્થાન વિસ્તારમાં જ ગંદકીનું સામ્રાજ્ય, ઠેર ઠેર ગંદકી અને દુર્ગંધ રહિત ગટરનું પાણી રસ્તા પર રેલાઈ રહ્યું છે. ત્યારે પોતાના નિવાસસ્થાને જ ગંદકી અને ખુલ્લી ગટરોથી લઈને રોડ રસ્તા ઉપર ઉતરી આવતા ગંદા પાણીનો યોગ્ય નિકાલ કરવામાં ધારાસભ્ય સાર્થક નીવડ્યા નથી, જેને લઈને લોકોમાં ધારાસભ્ય સહિત પાલિકા તંત્ર પર ભારે રોષ ફેલાયો છે. પાલિકા અને નાયબ કલેક્ટરને અનેકવાર સ્થાનિકોએ રજૂઆત કરવા છતાં સમસ્યાનું નિવારણ ન આવતા લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં સમગ્ર ગુજરાતમાં ચાંદીપુરા વાયરસે હાહાકાર મચાવ્યો છે, જેથી પાલિકા દ્વારા ગટરના ગંદા પાણીનો નિકાલ કરાય અને વરસાદી પાણી ભરાઈ રહેવાની સમસ્યાનું નિવારણ લાવી ઉભરાતી ગટરોનું સમારકામ કરવા તેમજ દવા છંટકાવ કરવા લોકો માંગ કરી રહ્યા છે. સ્ટાર ન્યૂઝ 7 પાટણ. રાધનપુર, અહીંયા ધારાસભ્યશ્રીનું નિવાસસ્થાન છે. અહીંયા 4-5 સ્કૂલો આવેલી છે. નાના નાના ભૂલકાઓ આંગણવાડી કેન્દ્રમાં જતા ઘણા પણ એવા બનાવો બન્યા છે. આજે મારી હાજરીની અંદર 10:30 વાગે એક બનાવ બન્યો છે. એ બાળાને અમે જાતે કાઢ્યું છે. જો 5 મિનિટ લેટ કાઢીએ તો એ બાળા 1000% એનો જીવ ગુમાવત. તો આ બાબતે ધારાસભ્ય અહીંથી વોકિંગ કરવા દરરોજ નીકળે છે, એમને આ વસ્તુ દેખાતી નથી. માત્ર ને માત્ર નગરપાલિકાને કંઈ દેખાતું નથી, આના મામદારશ્રીને કંઈ દેખાતું નથી, આની પ્રજાને અહીંયા હેરાન થવું પડે છે. આ બાબતે અમે આજે અહીંના રહીશોએ અને મહિલાઓએ બંને સાથે મળી અને રસ્તા રોકો આંદોલન કર્યું છે. જ્યાં સુધી અમારી વાતનો નિકાલ નહીં ત્યાં સુધી રસ્તાને બ્લોકેજ અમે રાખશું, અને જો આ બાબતે કોઈ ગંભીરતા લેવામાં નહીં આવે તો અમે આ અગાઉના સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકીઓ આપી અને પ્રોગ્રામો આપી અને અગાઉ ઉગ્ર આંદોલન પણ કરશું. દવે અલ્પેશ કુમાર, હરીશભાઈ રાધન. આજે અમે અહીંયા મસાલી રોડ ઉપર મહિલાઓ દ્વારા ચક્કા જામ કર્યો છે. અહીંયા વારંવાર અમે લેખિત અને મૌખિક કેટલી રજૂઆતો કરી છે તંત્રને, છતાં તંત્ર ઊંઘમાં છે, કોઈ સાંભળતું નથી. સ્થાનિક ધારાસભ્ય જે છે અહીંના ઠાકોર લવિંગજી ઠાકોર રાધનપુરના, એ લવિંગજી ઠાકોર જ્યાં ત્યાં ગરબામાં ઘૂમતા રહે છે ને, અહીંયા નાના નાના બાળકો ગટરમાં પડી રહ્યા છે. આજે પણ એક નાની 3 વર્ષની દીકરી ગટરમાં પડી ગઈ હતી, જેને અત્યારે અમે પાણીમાંથી બહાર કાઢી છે, જેનો હાથ ભાગી ગયો છે. અને આ અત્યારે દીકરી છે, જે આ છોકરીને અમે જો ન બચાવી હોત એનું જીવનું પણ જોખમ હતું. તો અમારો અત્યારે ગાંધી જીત્યા માર્ગે અહીંયા આંદોલન એટલા માટે છે કે જો આ રસ્તાઓના ખુલ્લા ઢાંકણાઓ બંધ કરવામાં નહીં આવે ગટરના, તો આનાથી ઉગ્રમાં ઉગ્ર પણ અમે કરીશું. અત્યારે બધી મહિલાઓ બહાર ઉતરી છે ન્યાય માટે. મારું નામ જયાબેન સોની, પાટણ જિલ્લા મહિલા પ્રમુખ.